પાદરાના પંચવટી વિસ્તારમાં એક જ પરિવારમાં મારામારીની ઘટના અહીંયા સામે આવી છે. પરિણીતાને વારંવાર ત્રાસ આપતા બાબતને લઈને મારામારી થઈ પરિણીતાના પતિએ હુમલો કર્યો હોવાની ઘટના અહીંયા સામે આવી છે. તીક્ષ્ણ હથિયારો વડે હુમલો થયો, 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પાદરા પોલીસ ઘટના સ્થળે હાલ પહોંચી છે. આપણે ટીવી સ્ક્રીન ઉપર આપ દ્રશ્યો જોઈ શકો છો અને તેનાથી આપ અંદાજ લગાવી શકો છો આ ઘટના કેટલી ગંભીર હશે. 4 લોકો આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયા છે. પરિણીતાને વારંવાર ત્રાસ આપવાની વાત અહીંયા સામે આવી છે અને પરિણીતાના પતિએ હુમલો કર્યો છે. તીક્ષ્ણ હથિયારો વડે આ હુમલો કરવામાં આવ્યો છે, જેમાં 4 લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. પંચવટી વિસ્તારમાં એક જ પરિવારમાં મારામારીની ઘટના સામે આવી છે. પરિણીતાને વારંવાર ત્રાસ આપવાને લઈને મારામારી થઈ છે અને પરિણીતાના પતિએ હુમલો પણ કર્યો છે. તીક્ષ્ણ હથિયારો વડે આ હુમલો કરવામાં આવ્યો. 4 લોકો આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ છે. પરિવારમાં કે આટલી હદે ગંભીર હુમલો કરવાની ફરજ પડી? વિગત ચોક્કસથી જણાવવા માંગીશ કે આ જે પરિણીતા છે તેનું પિયર જે આણંદ એક ગામ છે તેની આજે પરિણીતા છે. પરંતુ આજે કેટલાક સમયથી અહીંયા આગળ પાદરાની અંદર આજે પરિણીતા અને તેનો પરિવાર રહેતો હતો. પરંતુ જે પરિણીતા અને જેનો પતિ છે તે વારંવાર જે આ પરિણીતાને વારંવાર ત્રાસ આપતા હતા, એ ગુજારતા હતા, જેના કારણે પરિણીતાના આજે જે પિયર પક્ષના જે પરિવારના લોકો જે તેની સાસરીમાં આવ્યા હતા અને તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ જે પરિણીતાનો પતિ છે જેને આક્રોશમાં આવીને જે એક તીક્ષ્ણ હથિયારો વડે જે ઘા કર્યા હતા અને જે પરિણીતાની માં છે તેના પરિવારને 4 જેટલા લોકો પર આ હુમલો કર્યો હતો. જી હા. બીજું પરિવારમાંથી કોઈ જોડે વાતચીત થઈ શકી છે આજકાલ, મતલબ આજે ઘટના ઘટી ત્યારબાદ? જીગર ચોક્કસથી જણાવવા માંગીશ કે જે હાલ તો તેઓને 4 લોકોને વડોદરા ખાતે રિફર કરવામાં આવે છે, જેથી કોઈ વાતચીત તો થઈ ચૂકી નથી. પરંતુ જે પિયર પક્ષ આક્ષેપ કરી રહ્યું છે કે જે અમારી જે દીકરી છે તેના પર આ લોકો વારંવાર દુષ્કર્મ અરે જે એ ગુજારતા હતા, ત્રાસ ગુજારતા હતા. જી 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 બિલકુલ. અમારી સાથે જોડાવા માટે ધન્યવાદ. તો કહી શકાય કે પરિણીતાના પતિએ આ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે અને વારંવાર ત્રાસ આપતા હોવાના કારણે આ ઘટના ઘટી હતી.